તમને કદાચ ખ્યાલ હોય તો હમણાં 4-5 દિવસ પહેલાં જ ભરૂચ જિલ્લાનું નાળા ગામ, ત્યાં 150 યુવાન વિધવા સ્ત્રીઓએ પોતાના ધણીનો ફોટો હાથમાં રાખીને ગ્રુપ ફોટો પડાવ્યો. આ નાળા ગામમાં બધા જ પુરુષોને લગભગ દારૂનું વ્યસન છે. 150 સ્ત્રીઓ 25-28 વર્ષની ઉંમર, 30-32-35 વર્ષની ઉંમર, 40-45 વર્ષની ઉંમર, એમણે પોતાનો ધણીનો ફોટો હાથમાં રાખી નીચે નામ લખેલું હતું ફોટા નીચે, 150 જણાએ ગ્રુપ ફોટો પડાયો કે અમે વિધવા થયા એનું કારણ અમારા પતિને દારૂ અને તમાકુની ટેવ. તમને કોઈને તમારા પરિવારનું આવું દ્રશ્ય જોવું ગમશે, હા કે ના? ના પાડતા હોય હાથ ઊંચા કરો કે અમને અમારા પરિવારનું આવું દ્રશ્ય જોવું ગમશે નહીં. બધા હાથ ઊંચો કર્યો છે. માટે જેને વ્યસન હોય એ છોડી દેજો. કોઈક દિવસ તમારા પત્ની વિધવા થઈ શકે છે. અમે ઘણી વખત જ્યારે આ વાત કરીએ ત્યારે સભાની અનુમતિ લઈને પૂછીએ છીએ કે જો તમારા બધાની અનુમતિ હોય તો જે વ્યસન કરે છે એની ઉપર અમારે એક આક્ષેપ મૂકવો છે. એલિગેશન એ શું છે કે તમે જો વ્યસન કરતા હોય તો એ સાબિત થાય છે કે તમને તમારા પત્ની માટે પ્રેમ નથી, તમને તમારા સંતાનો માટે પ્રેમ નથી, તમને તમારા વૃદ્ધ મા બાપ પ્રત્યે કોઈ પ્રેમ નથી. આ સાબિત થાય છે. તમે બહુ શાંતિથી વિચારજો, કારણ કે સબકોન્શિયસ માઇન્ડમાં તમને ખબર છે કે આ તમાકુના કે સિગરેટના કે દારૂના વ્યસનથી મને કેન્સર થઈ શકે છે અને મારું મૃત્યુ થઈ શકે છે. એ દિવસે મારા પત્ની વિધવા થઈ શકે છે, સંતાનો બાપ વગરના થઈ શકે છે. છતાં તમે મોઢામાં વ્યસન મૂકો છો એનો મતલબ શું થયો કે ભલે મારી પત્ની વિધવા થઈ જતી, મારે એની કોઈ પડી નથી, મને આ વ્યસન વાલું છે. ભલે મારા સંતાનો બાપ વગરના થઈ જતા, મારે એની કોઈ પડી નથી, મને આ વ્યસન વાલું છે. ભલે મારા વૃદ્ધ મા બાપને મોટી ઉંમરે કદાચ કોઈ સેવક ન મળે અને એમને પીડાઓ થાય ને કોઈ ધ્યાન રાખનારું ન હોય, એ મારા વૃદ્ધ મા બાપની મને કોઈ પડી નથી, જે રીતે એને મરવું એ રીતે મરે, મને આ વ્યસન વાલું છે. એવું નક્કી થયું એટલે તો તમે મોઢામાં વ્યસન મૂકો છો ને. એટલે પ્રમુખ સ્વામી મહારાજ આ વાત કરતા કે વ્યસન આપણે છોડવું જોઈએ. તમને આશ્ચર્ય થશે કે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં 40 લાખથી વધારે લોકોને વ્યક્તિગત મુલાકાત આપી છે, લાખો લોકોને આમાંથી વ્યસન મુક્ત કર્યા છે. આજે લાખો પરિવાર સમાજમાં સુખી, લાખો પરિવાર આજે સમાજમાં શાંતિમય જીવન જીવી રહ્યા છે, એની પાછળ પ્રમુખ સ્વામી મહારાજે એમને વ્યસન મુક્ત કરેલા છે તે માટે. તો આવી રીતે પ્રથમ વાત, નૈતિક કાર્યશૈલી, નીતિમય કાર્યશૈલીમાં પવિત્રતા જીવનમાં હોવી જરૂરી છે અને પવિત્રતામાં વ્યસનમુક્ત જીવન જીવવું જરૂરી છે. સાથે સાથે આપણે સનાતની હિન્દુ છીએ એટલે આપણે શાકાહારી હોવું એ પણ અત્યંત આવશ્યક છે. આપણા સત્શાસ્ત્રોમાં પણ આ વાત છે અને આજે વિજ્ઞાન દ્વારા પણ સાબિત થયું છે કે માંસાહારી ભોજન કરતાં શાકાહારી ભોજન છે એ સત્વશીલ હોય છે, એમાં સદવિચાર રહેલા છે, એમાં સદગુણો રહેલા છે, આવો અભિપ્રાય વિજ્ઞાનનો પણ રહેલો છે. ઘણી વખત ખોટી આર્ગ્યુમેન્ટ થતી હોય છે કે નોનવેજમાં એટલે કે મીટ કે ઈંડા ખાઈએ એમાં આપણને શક્તિ વધારે મળે છે, પણ દુનિયાનું સૌથી શક્તિશાળી પ્રાણી હાથી છે, એ તો શાકાહારી છે. દુનિયાનું બીજા નંબરનું સૌથી શક્તિશાળી પ્રાણી રાયનો, એ પણ શાકાહારી છે. દુનિયામાં જેટલા સાયન્ટિફિક ડિસ્કવરીઝ અને ઇન્વેન્શન્સ થયા એટલે કે સંશોધનો થયા એમાંથી 70%થી વધારે સંશોધનો શાકાહારી લોકોએ કરેલા છે. અને મહાપુરુષોનો અભિપ્રાય છે શાસ્ત્રોક્ત રીતે પવિત્ર જીવન જીવવા માટે અને વિજ્ઞાનની દ્રષ્ટિએ સારું સ્વાસ્થ્ય સાથે જીવન જીવવા માટે કે આપણે જીવનમાં હંમેશા શાકાહારી જ રહેવું જોઈએ. તો એ પણ નૈતિક કાર્યશૈલીમાં અત્યંત ઉપયોગી છે. નોનવેજ ફૂડ ખાવાથી એટલે કે ઈંડા અને મીટ ખાવાથી આપણા વિચારો આક્રમક અને હિંસક થાય છે એ વાત વિજ્ઞાને પણ સાબિત કરી છે. તમારે નૈતિક કાર્યશૈલી રાખવી હશે તો તમારે એ મૂળભૂત ખોરાક બંધ કરવો પડશે,
કારણ કે આપણા શાસ્ત્રોએ આપણને કહેવત શીખવાડી છે, આપણા વડીલોએ શીખવાડી છે કે જેવા અન્ન એવા મન. તો તમે નોનવેજ ફૂડ ખાઓ એટલે તમારામાં આક્રમકતા અને હિંસક વૃત્તિ વધી જાય, તો તમે નૈતિક કાર્યશૈલી ક્યારેય ન કરી શકો. એટલે શાકાહારી ભોજન છે એ ખૂબ સારું છે, અને આપણા શરીરની રચના જોતા પણ ભગવાને આપણને શાકાહારી જ બનાવ્યા છે. આપણા જે ડાયજેસ્ટિવ જ્યુઝીસ છે, એટલે કે જે પાચન કરતા જે આપણા જ્યુસીસ જે અંદર પેટમાં પ્રોડ્યુસ થાય જ્યારે આપણે ખોરાક અંદર મૂકીએ ત્યારે, એ બધા બાઇલ જ્યુસીસ છે. અને સિંહ કે વાઘ કે લોકો મીટ ખાય તો એના શરીરમાં, એટલે એવા હિંસક પ્રાણીઓના શરીરમાં એસિડિક જ્યુસીસ પ્રોડ્યુસ થાય, એ મીટને પચાવી શકે. જેને મીટ ખાવાનું છે ને, ભગવાને લાંબા નાક, લાંબા નખ અને લાંબા દાંત આપેલા જ છે. આપણને ક્યાં લાંબા દાંત અને લાંબા નખ આપેલા છે? માટે આવી અનેક રીતે વાત નક્કી થાય છે કે આપણે શાકાહારી રહેવું. એટલે અહીંયા બેઠા છો, આજે આવા સ્થાનમાં આવ્યા છો, તો બીજી વાત, નૈતિક કાર્યશૈલી સંબંધી પવિત્રતા જીવન માટે આપણે કદાચ કોઈ શાકાહારી ન હોય અને આપણે કોઈ પણ રીતે નોનવેજ ખાતા હોઈએ તો આપણે છોડી દેવું જોઈએ. કારણ કે કોઈને મારવાનો અધિકાર આપણે નથી, કોઈ પણ પશુ પંખીને પણ મારી નાખવાનો આપણને અધિકાર નથી. એ ભગવાનની સર્જેલી સૃષ્ટિ છે, અને નાનામાં નાના જીવ છે, કીટાણુ છે, બેક્ટેરિયા છે, મોસ્કિટોઝ છે, એનો પણ આ એન્વાયરમેન્ટમાં, એટલે કે પર્યાવરણની જાળવણીમાં એક અગત્યનો રોલ છે. એ આપણે નષ્ટ કરીએ એટલે પર્યાવરણ લક્ષી પણ પ્રશ્ન આવી શકે. એટલે પણ આપણે શાકાહારી રહેવું ખૂબ જરૂરી છે. તમે એમ કહેશો કે હું તો પશુ પંખીને મારવા જતો નથી, પણ તમે ખાવ છો એટલે યુ આર અ પાર્ટી ટુ ઇટ. તમે નોનવેજ ખાવ છો એટલે ભલે તમે એ પશુ પંખીને મારવા નથી ગયા, પણ જે મારે છે એના ભાગમાં તમે સહભાગી થયા, એ પાપમાં તમે સહભાગી થયા છો. યુ આર અ સાયલેન્ટ પાર્ટનર ટુ ઇટ. તમે સાયલન્ટ પાર્ટનર બની ગયા છો. અને એ રીતે પણ શાસ્ત્રોક્ત રીતે એક બહુ મોટો બાદ છે. તો પ્રથમ વાત, નૈતિક કાર્યશૈલીમાં પવિત્ર જીવન જીવવું એ આવશ્યક છે, અને એમાં આપણે આ બે વાત કરી, વ્યસનમુક્ત જીવન અને શાકાહારી જીવન. તો ફરી એક વખત અહીંયા બેઠેલા તમામને અનુરોધ છે કે આપણે કોઈ પણ પ્રકારનું વ્યસન હોય તો આજે મૂકીને જજો. અને બીજું, આપણે માંસાહાર કરતા હોઈએ તો એ પણ આજે તમે મૂકીને જજો. અમે પણ પ્રાર્થના કરશું કે તમને શુદ્ધ પવિત્ર જીવન જીવવા માટેની પ્રેરણા અને શક્તિ ભગવાન અર્પે.